ભારતીય બંધારણના નિર્માતા બાબા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરના મહુ કેન્ટોનમેન્ટમાં થયો હતો. હાલમાં તે આંબેડકર નગર તરીકે ઓળખાય છે. એપ્રિલ 2022માં તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને ડોક્ટર આંબેડકરના જન્મદિવસને સમાનતા દિવસ તરીકે ઉજવવાના નિર્ણયની જાહેરાત કરી. સ્ટાલિને નિયમ 110 હેઠળ વિધાનસભામાં આની જાહેરાત કરી હતી. આંબેડકર ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા. તેમણે કામદારો અને મહિલાઓના અધિકારોની હિમાયત કરી અને સામાજિક ભેદભાવ સામે લડત આપી. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના સતારામાં પૂર્ણ કર્યું. બોમ્બેની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. આંબેડકર 20મી સદીના ભારતના મહાન વ્યક્તિત્વમાંના એક છે. તેમનું સમગ્ર જીવન દુઃખ, બલિદાન અને સંઘર્ષથી ભરેલું હતું. તેઓ હંમેશા સમાજ કે દેશના દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે લડ્યા. આંબેડકર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના પ્રિય મૂલ્યોના પ્રબળ સમર્થક હતા. ડોક્ટર આંબેડકર આ આધુનિક ઇતિહાસમાં એક મહાન અને વિશિષ્ટ વ્યક્તિત્વ હતા. વંચિતો માટે તેમના કાર્ય અને વિચારધારાનું સ્થાન બીજું કોઈ લઈ શકે નહીં. તેમણે વંચિત લોકો માટે તેમની ચિંતા દર્શાવી. તેમણે લોકશાહીના સિદ્ધાંત પર એક અત્યાધુનિક જાતિવિહીન સમાજને આકાર આપ્યો. તેમણે તેમનું આખું જીવન ગરીબ, શોષિત અને અસ્પૃશ્ય વર્ગના ઉત્થાનમાં વિતાવ્યું. તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ભારતના પ્રથમ કાયદા પ્રધાન હતા. સુરત ખાતે પણ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી સુરતના રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમા પાસે કરવામાં આવી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ તેમજ તમામ રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનો સહિત અનેક ભીમભક્તો જોડાયા હતા. જનહિત કાજે જાય મારો ભારતનો ભીમરાવ. એ આકલ દીધી ન્યાયને માટે, સંઘર્ષ કીધો મોતને સાથે, જીવન જંગમ જાય મારો ભારતનો ભીમરાવ. એ જાજ ખમા ભીમા બાઈનો જાયો, ધન સાધુલો સિંહ સવાયો, શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરા. સુખદ ધી છલકાયો મારો ભારતનો ભીમરાવ. એ દુઃખનો માથે ડુંગરો જીલો, આગમાં જાણે બાગ થઈ ખીલો, પ્રભુ બનીને પૂજાયો મારો ભારતનો ભીમરાવ. એ જાજ ખમા ભીમાબાઈ નો જાયો, ધન સાધુલો સિંહ સવાયો, શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરા. ભારત રત્ન બંધારણના ઘડવૈયા અને એક રીતે કહીએ તો ગરીબોના મસીહા એવા પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે
133મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ, અમારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, અમારા મેયર શ્રી, ધારાસભ્ય શ્રીઓ અને બીજા સૌ કાર્યકર્તાઓ અને અમારા એસસી મોરચાના સૌ કાર્યકર્તાઓ આજે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે, પુષ્પાંજલિ આપવા માટે, શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમે સૌ એકત્ર થયા છીએ. બાબા સાહેબ આંબેડકરનું જીવન જ એક સંદેશ છે. એમણે જે રીતે સમાજના છેવાડાના માણસોને ઉત્થાન માટેના પ્રયત્ન કર્યા છે, હંમેશા ઇતિહાસમાં સુવર્ણ પાનાથી લખાશે. પુનઃ હું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને અમારા સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું. કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમમાં ઉપસ્થિત કઈ રીતનું આપવામાં આવશે? આજ રોજ કિન્નેરીની સિનેમા પાસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસે એમની 133મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કોંગ્રેસ દ્વારા અમે પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ અને એમના સિદ્ધાંતો અને એમને બનાવેલા દેશના જે સંવિધાનના કાયદાઓ છે તેનો સંપૂર્ણ રીતે અમલ થાય અને એને પકડીને એનો કોઈ પણ પ્રકારનો એમાં કોઈ પણ છેડછાડ ના થાય તે સંવિધાનની રક્ષા કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં ખૂબ લડાઈ કરી રહી છે. રાહુલજી આખા દેશમાં સંવિધાન બચાવવા માટે અમે આંદોલનો કરી રહ્યા છીએ અને તેને ટકાવી રાખવા માટે હંમેશા અમે કોંગ્રેસ પાર્ટી પોતાની જાનની કુરબાની આપીને પણ સંવિધાનને ટકાવી રાખવા માટે સક્ષમ છે અને તૈયાર છે. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિએ ખૂબ ખૂબ શુભકામના. આજે બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરીને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવામાં જે સહયોગ આપ્યો છે તે બદલ આજે એમને યાદ કરીએ અને એમને નમન કરીએ.